कोरोना वायरसना आ त्रीजा तबक्का में बहार थी पर प्रांति अपना भारतीयों जे छे एमने परत जवानी व्यवस्था करवानी वात थया पछी आजे केटलाक सोशियल मीडिया में मैं अपना श्रमिक भाईओना खूब दुखी थता आक्रोश व्यक्त करता वीडियो गुजरात ना जोया छे त्यारे हूँ राज्य सरकार ने विनंती करूँ छूँ कि आपनो गुजरातनो आतिथ्य ए वखणाय छे અને આખરે આપણા હિન્દુસ્તાનીઓ છે એમના માટેની કેટલીક બેઝિક સુવિધાઓ આપણે કરવી જોઈએ. આજે પ્રાપ્ત થયેલી વિડીયોમાં જે ટ્રેન ઉત્તર પ્રદેશમાં જવાની છે એના માટે થઈને બસોમાં લોકોને ત્યાં લઈ આવ્યા સવારથી, અને પીવાનું પાણી પણ આજકાલ બધી દુકાનો તો બંધ છે, પીવાનું પાણી પણ આપણે એમને ઉપલબ્ધ ન કરાવી શકીએ, સામાન્ય બેઝિક ખોરાક પણ આપણે ઉપલબ્ધ ન કરાવી શકીએ, અને આક્રોશભર્યો વિડીયો એ શ્રમિકો રજૂ કરે છે બરાબર નથી. હું વિનંતી કરીશ કે આ એક વ્યવસ્થા વ્યવસ્થિત થવી જોઈએ. જાહેરાત કરવામાં આવી છે, ઝારખંડ જેવી અમારી સરકારોએ પણ એક રૂપિયો લીધા વગર શ્રમિકોને માનભેર પોતાના રાજ્ય સુધી લાવ્યા છે, તો એ જ રીતે બધા જ રાજ્ય સરકારોએ આ ખર્ચ ઉપાડવાના છે. એમ છતાં કેટલીક ફરિયાદો આવી છે કે 250 રૂપિયા શ્રમિક પાસેથી ઉઘરાવવામાં આવે છે, તો આની પણ તપાસ થવી જોઈએ. કલેક્ટર શ્રી સુરતનો એક ઓડિયો મેસેજ ફરે છે કે gov.in પર જઈને તે લોગિન કરીને હવે શ્રમિક ક્યાં ઇન્ટરનેટ પર ક્યાં ગુજરાતની સાઇટ શોધશે, તો એના માટે પાસ માટેની સરળ વ્યવસ્થા થાય એ જ આવકારદાયક રહેશે. આપણા ગુજરાતીઓ અન્ય રાજ્યોમાં જે ફસાયા છે એના માટે સંકલનનું એક લાંબુ લિસ્ટ સરકાર તરફથી પ્રસિદ્ધ થયું છે, પરંતુ કોઓર્ડિનેશનના અભાવે બહાર ફસાયેલા એક પણ ગુજરાતીને પ્રોપર ગાઈડન્સ, યોગ્ય માર્ગદર્શન કે મદદ હજી સુધી મળી શકી નથી. હું વિનંતી કરીશ કે આપણા ગુજરાતીઓ જે બહાર દુખી થઈ રહ્યા છે એમના માટે પણ યોગ્ય વ્યવસ્થા તાત્કાલિક રાજ્ય સરકાર કરે.